हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। जेम स्कूल तरफ थी આપનું હાર્દિક સ્વાગત છે। હું હર્ષાબેન પુરોહિત। આજે આપણે ગુજરાતીમાં ધોરણ 8 માં પાઠ નંબર 3 જુમો ભિસ્તી ભણવાનું છે। આપણે આગળ એક પાઠ બે પાઠ ભણ્યા ને, અને હવે આજે આપણે ત્રીજો પાઠ ભણીશું, જુમો ભિસ્તી। જુમો ભિસ્તીના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી। એમનું ઉપનામ છે ધૂમકેતુ। આ ધૂમકેતુ એમનું ઉપનામ છે। તમને બધા તમે બધાને બીજા નામ પાડો ને, એવી રીતે એમને ધૂમકેતુ એવું એમને આ સાહિત્ય સર્જન કર્યું ને। એમણે ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા લેખકો લખ્યા, ઘણા બધી ટૂંકી વાર્તાઓ લખી, ઘણા બધા વાર્તા સંગ્રહો લખ્યા, ઘણી બધી નવલકથાઓ લખી, પ્રવાસ નિબંધો લખ્યા, આ બધું લખ્યું। એના કારણે એમને સાહિત્ય સર્જનમાંથી એમને નામ આપવાનું છે ધૂમકેતુ। તેમનો જન્મ ગોંડલ પાસે વીરપુરમાં થયો હતો, સૌરાષ્ટ્રમાં। તેમણે ટૂંકી વાર્તાઓનું ઘણી બધી ટૂંકી વાર્તાઓનું સ્વરૂપમાં તેમણે વિકસાવ્યો, તેથી ધૂમકેતુ ગુજરાતી સાહિત્યના ચિરંજીવી સ્થાન છે। શું કીધું છે? ચિરંજીવી એટલે કાયમ માટે જીવતું રહે ને, એને ચિરંજીવી કહેવાય। એ દ્રષ્ટિએ તેમણે તરખામંડળમાંથી વાર્તાઓનું સાહિત્ય સર્જન પણ વિશિષ્ટ સ્થાનમાં કર્યું છે। તેમણે નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, આત્મકથાઓ જેવા સાહિત્ય સ્વરૂપો પણ તેમણે ખેડ્યા છે। આમ આપણને અહીંયા શું કીધું છે કે ધૂમકેતુએ ઘણા બધા એવા સાહિત્ય સર્જનો પણ કર્યા છે। આપણને આગળ બતાવ્યું છે કે આ એક વાર્તા છે, આ વાર્તાની અંદર શું બતાવ્યું છે? તો વાર્તામાં આપણને બતાવ્યું છે કે માનવી અને પશુ વચ્ચેનો પ્રેમ, માનવી અને પશુ વચ્ચેનો પ્રેમ એ કેવો પ્રેમ છે? નિસ્વાર્થ પ્રેમ। બધા છોડીને અહીંયા આ પાઠમાં ઝૂમાને બધા છોડીને જતા રહે છે। ઝૂમો અને ભિસ્તી, તે ઝૂમો અને ભિસ્તી અહીંયા આગળ શું બતાવ્યું છે કે આ જે એક છે એ બધા એને છોડીને જતા રહે છે, પણ આ એનો વેણું, એનો પાડો, એ પાડો એની સાથે જ કાયમ માટે રહે છે। ગરીબીમાં પણ એ ઝૂમાને એનો પાડો સાથ આપે છે। આપણને વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણને એવું બતાવ્યું છે, એના વિશે આપણે ભણવાનું છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ, હું થોડો એક અડધો પેરેગ્રાફ વાંચીશ અને પછી આ પાઠ વિશેની માહિતી તમને આપીશ। તો હવે આપણે પાઠ ભણીશું વિદ્યાર્થી મિત્રો, તો હું પાઠની શરૂઆત કરીશ બરાબર। આનંદપુરને એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાઓનું લક્ષ ખેંચી જતા, જૂની ખખડધજ આંવલી ત્રણેય નાનક મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ અને ધૂળના ગોટા ઉડતા, પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી આ એક ખુલ્લી ખડકી રહેતી, અંદર એક ફાટલો તૂટેલી સાદડી પર ઝૂમો ભીસતી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય, અને ઝૂમા એ સોના રૂપાના વાસણથી માંડી અને ઠીકરાના ફૂટેલી હાંડલી સુધીના બધા તડકા છાયા જોયા હતા। જો અહીં આપણને શું બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, આ એક ગામની વાત છે કે આપણે ગુજરાતીના પાઠ ભણીશું, એટલે ગુજરાતીના પાઠની અંદર આપણે ગમે ત્યારે ભણવા બેસીએ એટલે ગામડાઓના વાતાવરણ વધારે આવે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે। ખેતી પ્રધાન દેશ ભારતમાં બધું મોટાભાગની ખેતી ગામડાઓમાં થાય છે, એટલે દરેક પાઠની ગુજરાતીમાં તમને ભણશો એટલે ગામડાનું વાતાવરણ જોવા મળશે। એમ અહીંયા બતાવ્યું છે કે આનંદપુરના એક આનંદપુર ગામના ખૂણામાં એક ઝૂંપડાના 3 મકાન, એટલે નાના નાના એવા ઝૂંપડાવાળા 3 મકાન ભેગા કરી, અને એવું કેવું હતું ત્યાં આગળ એમ કે પછી એવું બધું એને વર્ણન કર્યું છે કે એક જૂની ખખડધજ આંબલી, એક મોટું ઘટાદાર આંબલીનું ઝાડ એ આ ત્રણેય મકાનોને ઢાંકી દેતું, અને એની ચારે તરફ શું હતું તો એની ચારે બાજુ એમ કે ગટરોની દુર્ગંધ અને ધૂળના ગોટા ઉડતા, અને ચારે બાજુ નકરી ગંદકી ફેલાયેલી હતી, એવામાં એમ કે પતરાના પાટિયા ઉપર રંગબેરંગી, એટલે એમ કે પતરાવાળું મકાન હતું ને એમાં શું હતું કે ચારે બાજુ ખૂણામાં બધે થીંગડા મારેલા, એટલે એમ કે ઠેકાણા વગરનું મકાન,
એટલી ગરીબ પરિસ્થિતિ નીચે એમ કે આ એવી એક ખડકી હતી ત્યાં અંદર એમ કે ફાટેલી તૂટેલી સાદડી ઉપર ઝૂમો પોતાનો હોકો ગુગડાવતો બેઠો. ત્યાં અંદર એમ કે ચારે બાજુ એમ કે એવી તૂટેલી ફાટેલી સાદડી ઉપર આ ઝૂમો એમ કે એનો પોતાનો હોકો એટલે કે ચલમ પીતો હોય અને તે ગગડાવતો ગગડાવતો બેઠો હોય. અહીંયા આપણને વર્ણન કર્યું છે કે ઝૂમાનું કેવું હતું, તો કેમ કે ઝૂમે સોના રૂપાના વાસણથી માંડી ઠીકરાની ફૂટેલી હાંડલી સુધીના બધા તડકા છાંય જોયે. એટલે એમ કે ઝૂમાએ એક ડુપિયાવાળા એક શ્રમિક પરિવારનો દીકરો હતો, એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણીશું એમાં આવશે કે ખૂબ પૈસાદારનો દીકરો હતો એટલે એમ કે એણે રૂપિયાથી માંડી અને ગરીબી સુધીના તડકા છાંયડા એટલે દરેક પરિસ્થિતિનો સામનો તેણે કર્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો હું આગળનો ફકરો વાંચીશ અને પછી એની તમને માહિતી આપીશ. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો. જો અહીંયા શું કીધું છે કે જ્યારે ઝૂમો જન્મ્યો ત્યારે એક હાથમાંથી બીજા હાથમાં તે ફર્યા કરતો. મેં તમને હમણાં કીધું ને એમ કે ઝૂમો એમ કે કરોડપતિના દીકરો હતો એટલે એમ કે એણે પૈસાદારને ત્યાં એમ કે એવી સાહી સલામતી પણ જોઈ છે અને એને પોતે ગરીબી પણ સહન કરી છે. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે તે હાથી પર બેસીને પડવા નીકળ્યો. તે વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો. આજે અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝૂમો એક સાથે રહે છે. વેણુ નામ વિચિત્ર હતું પરંતુ જ્યારે પૈસાની છોડ આગળ રેલાતી હતી ત્યારે ઝૂમાને અનેક મિત્રો હતા. તેમાંથી કોઈક એક સાહિત્ય રસિકે મિત્રએ હિન્દુ મિત્રએ પાડાને આવું કુમળું નામ એટલે કે વેણુ જેવું નામ આપી દીધેલું. પછી તો તે ચાલ્યો. ઝૂમો લક્ષપતિ હતો અને અત્યારે ભિખારી બની ગયો. વળી ચડ્યો પડ્યો. આજે છેવટે તે ત્રણે તૂટેલા ઝૂંપડામાં બધાનો સામાન સચવાય રહેતો. એકમાં વેણું બંધાતો, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજા પાસે જોઈ અને બેસી રહેતા અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. જોયું કે ઝૂમો કેવા પરિસ્થિતિમાં જન્મ્યો હતો તો એ શ્રીમંત મા બાપને ત્યાં જન્મ્યો હતો. પછી એને એમ કે એને એ વાતનું યાદ આવતું હશે કે પોતે જ્યારે 10 વર્ષનો હતો ને એટલે એમ કે નાની ઉંમરમાં જ્યારે તે લગ્ન કરવા જાય છે ને ત્યારે એનો વરઘોડો શેની ઉપર નીકળ્યો હતો, હાથી ઉપર. એટલી જાહોજલાલી એના મમ્મી પપ્પા પાસે હતી. તે વખતે તેણે પોતાના શોખ ખાતર એટલે પોતાને રૂપિયાવાળાનો દીકરો હતો એટલે એની પાસે કંઈ જોવાપણું હતું નહીં. એટલે એમ કે બધા મિત્રો રાખતા બધું રાખતા પણ એને એમ કે કંઈક એવું કરવાની ઈચ્છા હતી એટલે પોતે શોખ ખાતર આ વિદ્યાર્થી મિત્રો તેણે એક પાડો પણ પાડેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણ એટલે એમ કે આજે સુખ જોયું દુઃખ જોયું અનેક રંગો જોવા એટલે સુખ અને દુઃખ બધું જો એ બધે જોયા પછી બંને જણા એટલે કોણ? પાડો, વેણુ અને ઝૂમો સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું. અહીં આપણને બતાવ્યું છે કે વેણુ નામ કેવું હતું? વિચિત્ર. પણ જ્યારે પૈસાની છોડ આગળ રેલાતી હોય ત્યારે ઝૂમાના અનેક મિત્રો હતા. એમ કે આપણને શું બતાવ્યું છે કે જ્યારે પૈસા પોતાની પાસે હોય ત્યારે બધાની પાસે અનેક મિત્રો હોય. વિદ્યાર્થી મિત્રો આપણને તમને એક કહેવત પણ ખબર હશે કે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાગે. એટલે વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એવો કે જ્યારે એની પાસે પૈસા આવે એટલે બધા પૂછતા આવે. એમ આ ઝૂમાને પણ એમ કે અહીંયા બતાવ્યું કે પોતે પૈસાદાર હતો એટલે એની પાસે એમ કે એના અનેક મિત્રો હતા. તેમાંથી એક સાહિત્ય રસિક મિત્ર હિન્દુએ તેમાંથી એમ કે ઘણી જાતના મિત્રો હતા. એમાંથી એમ કે સાહિત્યનો રસિક એવો એક મિત્ર હતો તેણે આ પાડાનું નામ વેણુ આપ્યું હતું. પછી એ તો ચાલ્યું. પછી શું કીધું છે કે ઝૂમો લક્ષાધિપતિ એટલે ખૂબ રૂપિયાવાળો. તેમાંથી કેવો બની ગયો? ભિખારી. એટલે એમ કે પોતે પૈસાદાર હતો એમાંથી બિલકુલ ખરાબ પરિસ્થિતિ ગરીબી નીચે આવી છે. પરંતુ એમ કે આ બધામાં છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડા જ રહ્યા. આ બધું જે પોતાની મિલકત હતી સંપત્તિ હતી વિદ્યાર્થી મિત્રો એ બધું જ એનું જતું રહ્યું ને એની પાસે શું રહ્યું? ખાલી ત્રણ ઝૂંપડા. બધો જ સામાન સચવાય આ ત્રણ ઝૂંપડાની અંદર એમ કે એનો બધો જ સામાન સચવાય રહેતો. એકમાં વેણુ બતા. વેણુ એટલે કોણ? પેલો પાડો.
વચ્ચે બારણું હતું તેમાંથી શેઠ અને નોકર આખો દિવસ એમ કે એકબીજાને જોઈ રહેતા. આ વેણું એમ કે વેણું અને એમ કે ઝૂમો એટલે એમ કે આ પાડો અને ઝૂમો બંને એકબીજાની સામે એમ કે જોઈ રહેતા આખો દિવસ. અને એમ કે ત્રીજા ઝૂંપડાની અંદર ઘાસ ભર હતું એટલે એમ કે એની પાસે આટલી બધી કરોડોની સંપત્તિ હતી એમાંથી આટલી જ સંપત્તિ અહીંયા બાકી રહી, બીજી બધી જ એની વેચાઈને એમ કે ન્યાલ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી આજે ભણીશું. બીજા ફરીના લેક્ચરમાં, ફરીના વિડીયોમાં આપણે આગળનો પાઠ સમજીશું.